नमस्कार विद्यार्थियों, धोरण 10 ना गणित विषय ना वीडियो लेक्चर में तमारो बधानुं स्वागत छे। काले आपणे शंकुना आडछेदना जे सूत्रो विषय भण्या, मैं तमने काले बतावुं के शंकुना पृष्ठफळना अने घनफळना जे आपणे सूत्र भण्या हता एना द्वारा आपणे शंकुना आडछेदना सूत्र मैं तमने कई रीते याद राखवा ई काले आपणे भण्या हता। आजे अहींया आपणने एक शंकुनो आडछेद आप्यो छे, એના બે છેડાની ત્રિજ્યા આપી દે 38 સેમીના 7 સેમી અને તેની ઊંચાઈ 45 સેમી, તો તેનું ઘનફળ, વક્રસપાટીનું ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળ ત્રણેય વસ્તુ શોધવાનું કીધું મેં તમને। કાલે ત્રણેયના સૂત્રો તમને લખાવ્યા છે, બરાબર છે? તો પહેલા સૌપ્રથમ આ દાખલો આપણે શું કરશું, તો આપણે ખબર છે પહેલા આપણે આકૃતિ દોરવી પડશે। મેં તમને પહેલા કહ્યું તો ઘનફળ પૃષ્ઠફળમાં આકૃતિનો અડધો અથવા 1 માર્ક છે, એટલે આકૃતિ ફરજિયાત દોરવી અને એમાં જે માપ આપ્યા એ પણ આપણે વ્યવસ્થિત બતાવવાનું। જો શંકુના આડછેદની બે છેડાની ત્રિજ્યા 28 સેમી ને 7 સેમી, તો જો એટલે શંકુનો આડછેદ એટલે ઊંડો સામે ના બે છેડાની ત્રિજ્યા 28 સેમી ને 7 સેમી, એટલે કે મોટો છેડો છે એની ત્રિજ્યા મોટી થશે, એટલે R1 28 સેમી અને નાના છેડાની ત્રિજ્યા 7 સેમી। તો
તો આપણે ખબર છે કે પહેલા એકમ ના સ્થાન થી બે ના જોડકા બનાવવાનું એકમ દશક નું જોડકું અને 100000 નું જોડકું બનાવી દીધું એકમ ના સ્થાન થી બે ના જોડકા હવે જો ભાગ આપો 100 કે 16 50 25 વધી જાય તો જો તો 100 કે 16 કેટલા વધ્યા 24 માંથી 16 જાય તો 8 4 ભાગ 1 તો 4 ઉમેરી દીધું 4 ને 4 8 ઉપરથી ઉતારા 66 જો તો બરાબર ને ક્યાં પડે ને આપણે ભાજકમાં આવેલો આપણે નક્કી કરવાનું 24 16 પહેલા તો એકમના સ્થાનથી બબીના જોડકા બનાવવાનો હોય અને પોઈન્ટ આપેલો હોય તો યાદ રહેતો ને મેં કીધું તો એકમના સ્થાનથી આવવાનું મોટી સંખ્યા તરફ અને પોઈન્ટથી દશાંશ તરફ આવવાનું આગળ એટલે કે પોઈન્ટ વાગેલા તો પોઈન્ટથી બંને તરફ જવાનું બરાબર છે નાનીથી મોટી તરફ અને ભલામાં પોઈન્ટ પછીમાં મોટાથી નાના તરફ જવાનું શંકુના ઘનફળ નું સૂત્ર જો ખાલી શંકુના ઘનફળ નું સૂત્ર હોય
तो तरत तमे कहशो के साहेब शंकुना घनफळ नुं सूत्र एक तृतीयांश पाई आर वर्ग एच बराबर छे। हवे एमां एक तृतीयांश आवशे पाई आवशे पण आर मां आर वर्ग ने जगह शू आवशे याद रखो ने खाली शंकु होय आमना टूंकमां सादा शंकु माटे शंकुना घनफळ नुं सूत्र एक तृतीयांश पाई आर वर्ग एच पण आमां शंकुना आडछेद नुं घनफळ आवे त्यारे आर वर्ग ने जगह शू आवशे आर वन नो वर्ग वत्ता आर टू नो वर्ग वत्ता आर वन गुणिया आर टू गुणिया एच बराबर से शंकु ना आठ से नो घनफळ आर वन नो वर्ग वत्ता आर टू नो वर्ग वत्ता आर वन गुणिया आर टू गुणिया एच आ शंकु ना आठ से नो घनफळ। अबे जो एक तृतीयांश पाई की किंमत आपेली नहीं तो पाई सूत्रमां शुं लई लेशुं आर वन नो वर्ग आर एटले शंकु ना आंशिक में जो मोटो वर्तुळ से एनी त्रिज्या એટલે 28 નો વર્ગ જો વત્તા 8 નો વર્ગ એટલે શંકુ ના આંશિક માં નાનો વર્તુળ છે એની ત્રિજ્યા નો વર્ગ 7 નો વર્ગ વત્તા 28 ગુણ્યા 7 ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ કેટલી છે જો શંકુ ના આંશિક ની ઊંચાઈ કેટલી આપણે જોઈએ 45 સેન્ટીમીટર એટલે કમાય કે ઊંચાઈ 45 સેન્ટીમીટર ગુણ્યા 45 જરૂર નથી નાનો લખી ગયા છે નાનો લખી ગુણ્યા 45
R1 વત્તા R2 ગુણ્યા L પાઈ ની કિંમત આપણે ખબર છે 22/7 કૌંસમાં R1 વત્તા R2 એટલે કેટલા 28/7 ગુણ્યા L L જો આપણે એમ લઈ ગયા મેં તમને બતાવ્યા છે ગણતરી 49.66 હાલો 22 સપ્તમાંશ 28 ને 7 નો સરવાળો 35 4462.6 આપણે મળી ગયું સંપૂર્ણ આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો તો ખ્યાલ પડે છે તો મેં તમને પહેલા કીધું તમને આમાં શંકુના આડછેદમાં ખાલી સૂત્ર આવડવા જોઈએ બધું જ આપી દીધું હોય ખાલી એક તમારે L શોધવા પડે ઘણા બધા દાખલા તો એવા આવે છે જેમાં L એ તમને આપી દીધા હોય બરોબર ને એટલે શંકુના આડછેદમાં કઈ મૂંઝવણ જરૂર નથી ખાલી એનો આકાર ખરો કેવો આકાર તો મેં તમને કાલે જ કીધું એક આપણે શંકુ આપેલો હોય એના પાયો છે એના સમાંતર ઉપરના અમુક ભાગથી શંકુ કાપી નાખો શંકુને અને કાપી નાખેલો ભાગ ઉપરનો ભાગ દૂર કરી દો તો બાકી જે ભાગ વધે આપણે આકૃતિમાં અહીં દેખાય એવા ભાગને શું કહેવાય શંકુનો આડછેદ એમાં બે વર્તુળ આવે નાનું મોટો વર્તુળ અને નાનો વર્તુળ મોટા વર્તુળની ત્રિજ્યા R1 લઈ લેવાની નાના વર્તુળની ત્રિજ્યા R2 હાલો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયો બાકી હું જો જો તો કુલ ક્ષેત્રફળ તો કે શંકુના આડછેદનું શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ તો હું આવશે સૂત્ર શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ એટલે આપણે શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ લેવું તો પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આ સૂત્ર આવશે જો પાઈ કૌંસમાં R1 / R2 / L શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ લેવું તો પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે ને વક્ર સપાટી એટલે વળેલી સપાટી છે ફરતી વત્તા એનું તળિયાનું ક્ષેત્રફળ તો આપણે ખબર છે શંકુ ના શંકુનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર શું આવે પાઈ આર એલ વત્તા પાઈ આર વર્ગ પાઈ આર એલ ની જગ્યાએ આપણે ખબર છે પાઈ કૌંસમાં R1 વત્તા R2 / L અને વત્તા એના શંકુના તળિયા ક્ષેત્રફળ પાઈ આર વર્ગ આવે આડછેદમાં બે વર્તુળ બને તો બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો આવશે તો તમને યાદ રહ્યું સૂત્ર શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ બરાબર પાઈ કૌંસમાં R1 વત્તા R2 / L એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ લઈએ તળિયા વર્તુળ રચાય છે જો તો એમાં ત્રિજ્યા R છે એટલે પાઈ R ઘનનો વર્ગ પછી મથાળામાં પણ વર્તુળ રચાય છે તો એના ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાઈ R ઘનનો વર્ગ જો તો આ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું આપણે જોઈએ 5462.6 વત્તા આ કામ કરવામાંથી બે માંથી પાઈ કોમન લઈ લો સીધું હું લખી નાખું છું 22/7 ચોપડી આ પાઈ આર 1 નો વર્ગ ને પાઈ આર 2 નો વર્ગ બે માં પાઈ પાઈ આવે તો બે માં બે વખત કિંમત મૂકી પાઈ ની કિંમત બે માંથી પાઈ કોમન લઈ લીધા પાઈ છે આર 1 નો વર્ગ એટલે અહીં કોનો વર્ગ આવશે મોટા વર્તુળની ત્રિજ્યા 28 નો વર્ગ વત્તા આર 2 નો વર્ગ એટલે 7 નો વર્ગ જો 5462.6 22/7 નો વર્ગ 784 ને 7/49 5462.6 22/7 અને આ બેનો સરવાળો લઈ લો 784/49 તો જો તો હું આવશે સરવાળો કરો બેનો સરવાળો આ બેનો સરવાળો આવશે 833 તો જો તો એને 7 833 ને 7 વડે ભાગી શકાય 7 1 7 જો 7 એકા 7 એક વધ્યા ઉપરથી 3 7 એકા 7 વધ્યા કેટલા 7 6 ઉપરથી 3 7 9 63 5462.6 વત્તા 22 નો 119 નો ગુણાકાર કરી નાખો તો આવશે 2718 બરાબર છે હવે 5462.6
છો ઈ શંકુનું આડ છે વિભક્ત સપાટીનું ક્ષેત્રફળ તો આપણે આ મેળવતું ઈ શંકુ એમ કે દીધેલ છે ઘણા વિદ્યાર્થી આ આ શું કિંમત મેળવે પાઈ કોસ આગળ નો તાટ ગુણ્યા શંકુનું આડ છે વિભક્ત સપાટીનું ક્ષેત્રફળ તો આપણે ઉપર મળી ગયું જ હતું એટલે સીધો મૂકી દેવાનું છે ખાલી આપણે પાઈ r1 નો વર્ગ વત્તા પાઈ r2 નો વર્ગ એનો સાદુરૂપ આપવાનું છે એમાં કે બે માંથી પાઈ કોમન લઈ લો એટલે આપણે હેરવું પડી જાય જોઈએ તો એનો સાદુરૂપ આવવાનો ના નીચે નો મોટો વર્તુળ છે એનું ક્ષેત્રફળ વત્તા ઉપરનું નાનું વર્તુળ છે એના ક્ષેત્રફળનો સરવાળો મળે આપણે 2016 એનામાં મૂકી કે શંકુના આડછેદની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં તો કેટલું દબાવ છે જો તો 80.6 સેન્ટીમીટરનો વર્ગ લ્યો આપણે આ શું મળ્યું શંકુના આડછેદનું કુલ ક્ષેત્રફળ મળી ગયું અહીં મળ્યું કે આપણે શંકુના આડછેદની વક્ર સપાટી ક્ષેત્રફળ ને પહેલા મળ્યું કે આપણે શંકુના આડછેદનું ઘનફળ લ્યો ख्याल पड़ो विद्यार्थी तो शंकु नो जो केम प्रॉपर आडछेद ना दाखला होय तो के आडछेद ना दाखला होय शंकु ना एमो बापरे तो होय शंकु नो आडछेद पासा शंकु ना पृष्ठफळ ने घनफळ मा पासा आडछेद ना सूत्र वापराय जाय ध्यान राखजो ज्यारे ज्यारे शंकु नो आडछेद नी वात हशे त्यारे ज आपणे शंकु नो आडछेद आ रीते दोरवण के राखजो पछी अहीं के मे लख्युं नथी आमा जी केम के पण तमारे अहीं पण बधुं लखवानुं અહીં શંકુ આડછેદ માટે મોટા વર્તુળની ત્રિજ્યા r1 = 28 સેમી નાના વર્તુળની ત્રિજ્યા r2 = 7 સેમી શંકુ આડછેદની ઊંચાઈ h = 25 સેમી તો જો તો વિદ્યાર્થી આમાં l નો તપે એલા પર શોધી લખ્યા બાકી તમને જે કઈ વસ્તુ તમને શોધવાની કીધી હોય ખાલી સૂત્ર જે લખવાનું શંકુ આડછેદનું ઘનફળ શંકુ આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુ આડછેદનું કુલ ક્ષેત્રફળ કે શંકુ આડછેદનું પૃષ્ઠફળ અને એક આ સૂત્ર શંકુ આડછેદ માટે l વર્ગ = h વર્ગ r1 r2 નો વર્ગ આ સૂત્ર આવડતા છે તો તમારે મેં તમને પહેલા કીધું તમારે ખાલી કિંમત જ મૂકવાની છે સાદુરૂપ આપવામાં શંકુના આડછેદમાં ધ્યાન રાખવાનું છે એક l માં તો l શોધવો પડે બાકી આ દાખલામાં હાવ સરળ દાખલા છે તો આ દાખલો હું આશા રાખું છું તમને સારી રીતે સમજાઈ ગયો હશે આવો દાખલો કોઈ પણ પૂછાય તો તમને આવડવો જોઈએ હવે હું તમને આમાં કે હોમવર્કમાં દાખલો આપી દઉં છું ખાલી આંકડા ફેરવું છું માપ જોજો આ દાખલો તમારે હોમવર્કમાં ગણતરવાનો છે જોજો એક અતુના લઈના પૂછો બે હો હોમવર્કમાં હું કરવાનું છે જો શંકુના આડછેદના બે છેડાની ત્રિજ્યા જે આપણે આપેલી છે 28 સેમી ને 7 સેમી એની જગ્યાએ છે 32 સેમી ને 8 સેમી મોટા વર્તુળની ત્રિજ્યા 32 નાના વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને ઊંચાઈ આપી દીધી આપણે 54 સેમી તો એનો શંકુના આડછેદનું ઘનફળ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનો કુલ ક્ષેત્રફળ શોધવાનું છે તો આવશે વિદ્યાર્થીઓ આ દાખલો તમારે જાતે ગણવાનો છે